રાજુલા નજીકથી પસાર થઈ રહેલ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અચાનક ગાબડું પડતા સતત અકસ્માતનો ભય ધાતરવાડી પુલ ભાવનગર સોમનાથ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ પુલ ઉપર સુરત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા નજીકથી પસાર થઈ રહેલ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અચાનક ગાબડું પડતા સતત અકસ્માતનો ભય ધાતરવાડી પુલ ભાવનગર સોમનાથ સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ પુલ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે, જેમાં લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીના કારણે સતત 8મી વખત આ પુલ પર ગાબડું પડ્યું છે. ત્યારે આજરોજ વહેલી સવારથી જ બંધ થયું છે. ત્યારે હાલ રાજુલા નજીક આવેલા હિંડોળના જર્જરિત પુલ પર મહાકાય ગાબડું પડવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને બંને સાઈડ ટ્રાફિકને કારણે મહાકાય ટ્રક સહિતના વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી, જેમાં હાલ તો જર્જરિત પુલ સતત વાઇબ્રન્ટ મારી રહ્યો છે અને લોકોએ જણાવ્યું છે કે તંત્ર તાત્કાલિક સમારકામ નહીં કરે તો ગોઝારો અકસ્માત થવાની પૂરી શક્યતા હોવાનું વીરજીભાઈ શિયાળે જણાવ્યું હતું. વીરજી શિયાળ સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.